વેલકમ સ્ટુડન્ટ અગાઉ આપણે મેનેજમેન્ટ એકાઉન્ટમાં યુનિટ નંબર થ્રી સામાન્ય માપત્રક અને તુલનાત્મક પત્રકનું ચેપ્ટર છે આપણે સ્ટાર્ટ કર્યું હતું તો અગાઉના લેક્ચરની અંદર આપણે સામાન્ય માપપત્રક અને તુલનાત્મક પત્રક છે એ બે રીતે છે એ તૈયાર કરવામાં આવે છે પહેલું છે પાકા સરવૈયા મુજબ એટલે કે જ્યારે તમને રકમમાં કોઈ બે વર્ષ માટેનું કે કોઈ બે કંપની માટેનું પાકું સરવૈયું આપ્યું હોય ત્યારે પાકા સરવૈયા ઉપરથી પાકા સરવૈયા મુજબ સામાન્ય માપપત્રક કેવી રીતે તૈયાર કરવું એનો નમૂનો જે છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં યુનિટ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે જોયો હતો એટલે કે મિલકતો પાકુ સરવૈયામાં મિલકતોને જવાબદારીઓ અથવા તો મૂડી દેવા અને મિલકત લેણાં આ બે બાજુઓ હોય છે આ બે બાજુઓનું સૌથી પહેલું આપણે જે પત્રક બનાવશું એ મિલકતો માટેનું છે અને બીજું જે છે એટલે કે જવાબદારીઓ માટેનું જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર યુનિટની શરૂઆત કરી હતી ત્યારે આપણે જોઈ ગયા તો આપણે એવું કરશું કે ભાઈ આ ફોર્મેટ જોઈ લીધું છે પાકા સરવૈયાને આ પાકા સરવૈયાના આધારે સામાન્ય માપપત્રક જે છે એનું આપણે જે ફોર્મેટ છે એ જોઈ લીધું છે તો હવે આપણે દાખલો પણ આ જ ફોર્મેટ અનુસારનો દાખલો છે એ પહેલાં જોઈશું પછી આપણે નફા નુકસાન ખાતાનું ફોર્મેટ નફા નફા નુકસાન ખાતા પરથી સામાન્ય માપત્રક કેમ દોરાય એનું ફોર્મેટ જોઈશું ને પછી એનો દાખલો જોઈશું એટલે કે પાકા સરવૈયા મુજબ સામાન્ય માપપત્રકનું ફોર્મેટ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું એટલે હવે પાકા સરવૈયાના આધારે જ સામાન્ય માપપત્રક દોરવાનું હોય એવો એક દાખલો આપણે જોઈશું જેથી તમને વધારે ખ્યાલ આવશે પત્રક તમારી સામે રાખવાનું જ્યાં સુધી તમને યાદ ન રહે ત્યાં સુધી જોકે આમાં એવું છે નહીં ખાસ એક તો તમારે સ્થિર મિલકત આવે ચાલુ મિલકતો આવે અને કાલ્પનિક કે અવાસ્તવિક મિલકતો આવે ત્રણેયનો સરવાળો એ જ રીતે જવાબદારીઓમાં શેર મૂડી આવે અનામત આવે લાંબા ગાળાની જવાબદારી અને ચાલુ જવાબદારીઓ આવે તો આ રીતનું ફોર્મેટ જે છે એ આપણે જોઈ લીધું હતું હવે આની આધારે આના જ જેવો આ ફોર્મેટ ઉપરનો એક સમ આપણે જોઈશું એટલે કે પાકા સરવૈયા મુજબ સામાન્ય માપપત્રક તૈયાર કરવાનું હોય એવો એક દાખલો આપણે જોઈએ તો દાખલા નંબર એક કે એક્સ ઝેડ લિમિટેડના પાકા સરવૈયા પરથી સામાન્ય માપનું પત્રક તૈયાર કરો તમને એક પાકું સરવૈયા આપ્યું છે એક્સ ઝેડ લિમિટેડનું બે વર્ષ માટેનું અને એના આધારે જ તમારે શું કરવાનું છે સામાન્ય પત્રક દોરવાનું છે જવાબદારીઓ વર્ષ બે હજાર પાંચ અને છ મિલકતો વર્ષ બે હજાર પાંચ અને છ જવાબદારીઓ માપેલું ઇક્વિટી શેર છે પાંચ લાખ અને છ બે હજાર પાંચમાં પાંચ લાખ બે હજાર છમાં છ લાખ પચાસ હજાર ડિબેન્ચર બે હજાર પાંચમાં બે લાખ પચાસ હજાર અને બે હજાર છમાં એક લાખ પચાસ હજાર સામાન્ય અનામત એક લાખ એક લાખ બંનેમાં નફા નુકસાન ખાતું વર્ષ બે હજાર પાંચમાં પાંચ લાખ સોરી પંચાવન હજાર વર્ષ બે હજાર છમાં પંચાણું હજાર કરવેરાની જોગવાઈ વર્ષ બે હજાર પાંચમાં વીસ હજાર વર્ષ બે હજાર છમાં ચાલીસ હજાર લેણદારો વર્ષ બે હજાર પાંચમાં પચીસ હજાર વર્ષ બે હજાર છમાં પાંત્રીસ હજાર દેવી હુંડી દસ હજાર અને પંદર હજાર આ બાજુ મિલકતોમાં વર્ષ બે હજાર પાંચ અને છ પાઘડી વર્ષ બે હજાર પાંચમાં પચીસ હજાર અને છ માં વીસ હજાર જમીન મકાન બે લાખ દસ હજાર અને ત્રણ લાખ તેત્રીસ હજાર મશીનરી ત્રણ લાખ અને ચાર લાખ સ્ટોક એક લાખ પચીસ હજાર અને એક લાખ પાંચ હજાર દેવાદારો એક લાખ પચાસ હજાર અને એક લાખ વીસ હજાર રોકડ વર્ષ બે હજાર પાંચમાં ત્રીસ હજાર છમાં ચાલીસ હજાર બેંક સિલક એંશી હજાર અને પચાસ હજાર પ્રાથમિક ખર્ચાઓ ચાલીસ હજાર અને વીસ હજાર વર્ષ બે હજાર પાંચનો ટોટલ છે નવ લાખ સાઠ હજાર બંને વર્ષ માટે મિલકત અને જવાબદારી બંનેનો વર્ષ બે હજાર છનો મિલકત અને જવાબદારી દસ લાખ પંચ્યાસી હજાર હવે આ દાખલાની અંદર તમને આવી જ રીતે રકમ આપેલી હશે એક કંપની હશે એનું પાકું સરવૈયું આપેલું હશે કાં તો બે કંપની કંપની હોય અને તેનું પાકું સરવૈયું છે આપેલું હોય એટલે કે અહીંયા જે તમને વર્ષ આપ્યા છે એની જગ્યાએ તમને અહીંયા એવું કીધું હોય કંપની એક્સ કંપની એક્સ અને કંપની વાય કંપની એક્સ અને કંપની વાય બરાબર આવી રીતે આપેલું હોય ઉપર એવું કીધું હોય કે એક્સ વાયઝેડ એક્સ વાય લિમિટેડના પાકા સરવૈયાની માહિતી નીચે મુજબ છે આ તમને વર્ષ આપેલા છે બે વર્ષ માટેનું એક જ કંપનીનું બે વર્ષ માટેની માહિતી છે એ તમને આપેલી છે બરાબર સૌથી પહેલાં આપણે હવે આની અંદર કોઈ પ્રકારના હવાલાઓ તમારે આવશે નહીં માત્ર એક આવું પાકું સરવૈયું હોય ને આ પાકું સરવૈયું જે આપ્યું છે એના આધારે મેં તમને જે હમણાં ફોર્મેટ પહેલાં લેક્ચરમાં અગાઉના લેક્ચરમાં સમજાવ્યું હતું એ ફોર્મેટના આધારે તમારે બધી જ મિલકત અને જવાબદારીઓની ગણતરી કરવાની આન્સર હવે જુઓ પહેલાં સૌથી પહેલાં છે એ શું લખવાનું હેડિંગ તો કે એક્સ માં પાકા સરવૈયાના આધારે સામાન્ય માપ પત્રક એક્સ ના પાકા સરવૈયાના આધારે સામાન્ય માપપત્રક એ મિલકતો બરાબર સૌથી પહેલું શેનું બનાવવાનું છે આપણે મિલકત બાજુનું પાકું સરવૈયું છે મિલકતો બાજુની વિગ બાજુની વિગત છે એનું સામાન્ય માપપત્રક બનાવશું સૌથી પહેલાં વિગતમાં શું આવશે મિલકતો વર્ષ બે હજાર પાંચ અને છ એમાં પહેલી કોલમ છે રકમની ને બીજી કોલમ છે ટકાવારીની એ જ રીતે વર્ષ બે હજાર છમાં પણ પહેલી કોલમ છે રકમની ને બીજી કોલમ છે ટકાવારીની આ રીતે આખું એક ફોર્મેટ છે વિગત અથવા તો મિલકતો એનું એની કોલમ છે એ થોડીક મોટી રાખવાની વર્ષ બે હજાર પાંચ અને છ તેની અંદર પહેલી કોલમ છે રકમની રાખવાની બીજી કોલમ છે ટકાવારીની રાખવાની આ રીતનું એક ફોર્મેટ પહેલાં મિલકતો માટેનું કરશું સૌથી પહેલાં આવશે સ્થિર મિલકતો હેડિંગ પ્રમાણે સૌથી પહેલી આવશે સ્થિર મિલકતો તો પાકા સરવૈયામાં સ્થિર મિલકતો કઈ કઈ છે તો કે પાઘડી પાઘડી જમીન મકાન અને મશીનરી આ ત્રણ છે એ સ્થિર મિલકતો છે સ્થિર મિલકતો એટલે શું તો કે લાંબા ગાળા સુધી તમારા ધંધામાં જે મિલકતો રહી શકતી હોય એ દરેક મિલકતો છે એ સ્થિર મિલકતોમાં આવે જમીન મકાન છે મશીનરી છે યંત્રો છે પાઘડી છે આ બધી મિલકતો છે એ ગાળા સુધી ધંધામાં હોય એટલે આ કેવી મિલકતો છે સ્થિર મિલકતો છે તો સ્થિર મિલકતોમાં પાઘડી જે પાકા સરવૈયામાં જે રકમ છે કે વર્ષ બે હજાર પાંચમાં પચીસ હજાર અને વર્ષ બે હજાર છમાં વીસ હજાર જમીન મકાન પણ પાકા સરવૈયામાં જે છે બે લાખ દસ હજાર અને ત્રણ લાખ ત્રીસ હજાર અને મશીનરી ત્રણ લાખ અને ચાર લાખ એઝ ઇટ ઇઝ અહીંયા પણ વર્ષ બે હજાર પાંચમાં પાઘડીની કિંમત કેટલી છે પચીસ હજાર વર્ષ બે હજાર છમાં વીસ હજાર રકમમાં લખી નાખવાની જમીન મકાન જે છે એની વર્ષ બે હજાર પાંચમાં બે લાખ દસ હજાર વર્ષ બે હજાર છમાં ત્રણ લાખ ત્રીસ હજાર મશીનરી છે એની ત્રણ લાખ અને ચાર લાખ બરાબર હવે શું કરવાનું તો કે ટકાવારી ટકાવારીમાં શું તો કે જુઓ અહીંયા પાઘડીની જે ટકાવારી શોધી છે એ મેં અહીંયા લખી છે પાઘડીની જે તે વર્ષ એટલે કે વર્ષ બે હજાર પાંચમાં પાઘડીનું મૂલ્ય કેટલું છે પચીસ હજાર ભાંગ્યા વર્ષ બે હજાર પાંચની મિલકતો સાઈડનો કુલ ટોટલ કેટલો છે જુઓ આ રહી મિલકતો એમાં વર્ષ બે હજાર પાંચ બરાબર એની કુલ ટોટલ કેટલો છે મિલકતો સાઈડનો તો કે નવ લાખ સાઠ હજાર તો ટકાવારી શોધવા માટે ટોટલ જે છે એ ખૂબ અગત્યનો છે એટલે કે વર્ષ બે હજાર પાંચમાં પાઘડીનું મૂલ્ય છે પચીસ હજાર ભાંગ્યા નવ લાખ સાઠ હજાર કુલ મિલકતો ગુણ્યા સો કરશો એટલે કેટલું આવશે બે પોઈન્ટ સાઠ બરાબર જે તે વર્ષની પાઘડીની મૂલ્ય કેટલું છે પચીસ હજાર એને ભાંગ્યા કુલ મિલકતોનો ટોટલ કેટલો છે નવ લાખ સાઠ હજાર ગુણ્યાસો કેટલા આવશે બે લાખ સોરી બે પોઈન્ટ સાઠ બરાબર એ જ રીતે વર્ષ બે હજાર છની ગણતરી તમને કરાવવું તો વર્ષ બે હજાર છનો પાઘડીનો મૂલ્ય કેટલું છે વીસ હજાર છે બરાબર હવે એ જ વર્ષ બે હજાર છની મિલકતોનો કુલ સરવાળો કેટલો છે દસ લાખ પંચ્યાસી હજાર બરાબર તો શું કરવાનું તો કે વર્ષ બે હજાર છના પાઘડીની ટકાવારી માટે વીસ હજાર ભાંગ્યા દસ લાખ પંચ્યાસી હજાર ગુણ્યા સો એટલે તમને શું મળશે ટકાવારી મળશે કેટલી આવશે એક પોઈન્ટ ચોર્યાશી બરાબર આ રીતે તમારે બધી જ મિલકતોમાં આમ જ કરવાનું છે જમીન મકાન બે લાખ દસ હજાર છે બરાબર તો બે લાખ દસ હજાર ભાંગ્યા નવ લાખ સાઠ હજાર ગુણ્યા સો કરશો એટલે એક એકવીસ પોઈન્ટ અઠ્યાસી આવશે એ આવશે બરાબર એ જ રીતે વર્ષ બે હજાર છની વાત કરું તો ત્રણ લાખ ત્રીસ હજાર ભાંગ્યા દસ લાખ પંચ્યાસી હજાર ગુણ્યા સો કેટલું આવે ત્રીસ પોઈન્ટ એકતાલીસ જે ટકાવારી આવે એ ટકાવારીમાં લખી નાખવાની મશીનરીની વાત કરીએ તો ત્રણ લાખ વર્ષ બે હજાર પાંચમાં ભાંગ્યા મિલકતોનો સરવાળો વર્ષ બે હજાર પાંચનો છે નવ લાખ સાઠ હજાર ગુણ્યા સો એટલે કેટલું આવશે એકત્રીસ એ જ રીતે વર્ષ બે હજાર છની વાત કરું તો ચાર લાખ ભાંગ્યા દસ લાખ પંચ્યાસી હજાર ગુણ્યા સો છત્રીસ પોઈન્ટ સત્યાસી હવે શું કરવાનું તો કે ટોટલ કુલ મિલકતો કુલ સ્થિર મિલકતોનો ટોટલ કરો એટલે કે પચીસ હજાર વધતા બે લાખ દસ હજાર વધતા ત્રણ લાખ પાંચ લાખ પાંત્રીસ હજાર એ જ રીતે ટકાવારીનો ટોટલ કરો બરાબર એ જ રીતે વર્ષ બે હજાર છનો વીસ હજાર વત્તા ત્રણ લાખ ત્રીસ હજાર વત્તા ચાલી ચાર લાખ ટોટલ આવશે સાત લાખ પચાસ હજાર ટોટલ કરો જે આવશે એ કુલ ટોટલ આવશે બરાબર એ જ રીતે હવે તમારે ચાલુ મિલકત કરવાની છે ચાલુ મિલકતો કઈ કઈ છે તો કે ચાલુ મિલકતો જે છે એ ધંધામાં કઈ કઈ તો કે સ્ટોક દેવાદારો રોકડ અને બેંક સિલક આ આ ચારે તમારી શું છે ચાલુ મિલકતો છે જે તે કિંમત આપી છે જે વર્ષમાં એ તમારે લખી નાખવાની છે તો સ્ટોકની કિંમત છે વર્ષ બે હજાર પાંચમાં એક લાખ પચીસ હજાર શું કરવાનું ટકાવારી માટે તો કે એક લાખ પચીસ હજાર ભાંગ્યા વર્ષ બે હજાર પાંચનો ટોટલ છે નવ લાખ સાઠ હજાર ગુણ્યા સો તેર પોઈન્ટ ઝીરો બે એ જ રીતે વર્ષ બે હજાર છ માટે એક લાખ પાંચ હજાર ભાંગ્યા મિલકતોનો સરવાળો કેટલો છે વર્ષ બે હજાર છનો તો કે દસ લાખ પંચ્યાસી હજાર ગુણ્યા સો નવ પોઈન્ટ અડસઠ બરાબર દેવાદારો એક લાખ પચાસ હજાર સેમ એ જ રીતે તમારે ટકાવારી કાઢવાની છે કે એક લાખ પચાસ હજાર છેદમાં નવ લાખ સાઠ હજાર ગુણ્યા સો પંદર પોઈન્ટ આવશે વર્ષ બે હજાર છ ની વાત કરું તો એક લાખ વીસ હજાર એક લાખ વીસ હજાર ભાંગ્યા દસ લાખ પંચ્યાસી હજાર ગુણ્યા સો અગિયાર પોઈન્ટ ઝીરો છ રોકડ ત્રીસ હજાર વર્ષ બે હજાર પાંચમાં ત્રીસ હજાર ભાંગ્યા નવ લાખ સાઠ હજાર ગુણ્યા સો ત્રણ પોઈન્ટ તેર બરાબર એ જ રીતે વર્ષ બે હજાર છ માં ચાલીસ હજાર રોકડ છે તેને ભાંગ્યા દસ લાખ પંચ્યાસી હજાર ગુણ્યા સો આવશે ત્રણ બેંક સિલક એ જ રીતે એસી હજાર ભાંગ્યા નવ લાખ સાઠ હજાર ગુણ્યા એટલે આવશે ત્રણ પોઈન્ટ અને વર્ષ બે હજાર છમાં પચાસ હજાર ભાંગ્યા દસ લાખ પંચ્યાસી હજાર ગુણ્યા સો આન્સર આવશે ચાર પોઈન્ટ એકસઠ હવે શું કરવાનું બી કુલ ચાલુ મિલકતો જે તે આપી હોય એ સ્ટોક એક લાખ પચીસ હજાર વત્તા એક લાખ પચાસ હજાર ત્રીસ હજાર વત્તા એસી હજાર એટલે આવશે ત્રણ લાખ પંચ્યાસી હજાર વર્ષ બે હજાર પાંચમાં ટોટલ ટકાવારીનો ચાલીસ પોઈન્ટ દસ એ જ રીતે વર્ષ બે હજાર છમાં એક લાખ પાંચ હજાર વધતા એક લાખ વીસ હજાર વધતા ચાલીસ હજાર વધતા પચાસ હજાર ત્રણ લાખ પંદર હજાર ટકાવારીનો ટોટલ જે આવે તે ઓગણત્રીસ પોઈન્ટ ઝીરો ચાર બરાબર હવે તો કે ભાઈ હવે કાલ્પનિક કે અવાસ્તવિક મિલકતો તો કે કંપની કંપનીની કાલ્પનિક કે અવાસ્તવિક મિલકતો કેટલી છે તો કે એક જ છે પ્રાથમિક ખર્ચાઓ બરાબર તો ચાલીસ હજાર અને વીસ હજાર છે વર્ષ બે હજાર ચાર અને પાંચ અને છ તો એનું પણ એ જ રીતે કરવાનું ટકાવારીમાં ચાલીસ હજાર ગુણ્યા સો ચાર પોઈન્ટ સત્તર એ જ રીતે વીસ હજાર ભાંગ્યા વીસ હજાર વર્ષ બે હજાર માં વીસ હજાર ભાંગ્યા દસ લાખ પચીસ હજાર પંચ્યાસી હજાર ગુણ્યા એક પોઈન્ટ ચોર્યાસી કુલ મિલકતો શું આવે તો કે કુલ મિલકતો એ વધતા બી વધતા સી અહીંયા એક જ છે પ્રાથમિક ખર્ચ એટલે ત્યાં તો કુલ પ્રાથમિક ખર્ચ એ જેનો કુલ થાય એ વધતા બી વત્તા સી એટલે શું કરવાનું તો કે કુલ સ્થિર મિલકતનો ટોટલ કેટલો છે તો કે પાંચ લાખ પાંત્રીસ હજાર પાંચ લાખ પાંત્રીસ હજાર વત્તા બી કુલ ચાલુ મિલકતોનો સરવાળો કેટલો છે ત્રણ લાખ પંચ્યાસી હજાર વત્તા એટલે તમારો કુલ ટોટલ છે એ કયો આવવો જોઈએ તો કે જે તમારી મિલકતોનો સરવાળો છે ટોટલ એ તમારો કુલ ટોટલ છે આવવો જોઈએ નવ લાખ હજાર એ જ રીતે એ જ રીતે ટકાવારીમાં ખાસ ટકાવારીમાં એ વત્તા બી વત્તા એટલે કે કુલ સ્થિર મિલકતોનો ટોટલ કેટલો છે પંચાવન પોઈન્ટ બરાબર તો પંચાવન પોઈન્ટ તોતેર વત્તા કુલ ચાલુ મિલકતો એટલે કે બી પંચાવ પંચાવન પોઈન્ટ વત્તા ચાલીસ પોઈન્ટ દસ ચાર કરો એટલે સો ટકા આવવું જોઈએ જો સો ટકા આવે તો તમે જે સામાન્ય માપપત્રક બનાવ્યું છે એ તમારું સાચું છે એવું કહી શકાય ફોર એક્ઝામ્પલ એવું એવું પણ થતું હોય કે નવ્વાણું પોઈન્ટ સમથિંગ આવતું હોય તો પણ ત્યારે પણ તમારા સો ટકા છે એ તમે ગણી શકો ઇન શોર્ટ નવ્વાણું પોઈન્ટ સમથિંગ એટલે સોની વચ્ચે તમારો આંકડો છે આવવો જોઈએ એની વચ્ચે આવશે તો જ તમારું સામાન્ય માપપત્રક છે સાચું છે એવું કહેવાશે એ જ રીતે વર્ષ બે હજાર પાંચમાં એ વત્તા બી વત્તા સી કરવાનું એટલે કે સાત લાખ પચાસ હજાર એ વત્તા બી ત્રણ લાખ પંદર હજાર વત્તા વીસ હજાર એટલે કે દસ લાખ પંચ્યાસી હજાર આવવા જોઈએ એ જ રીતે સ્ટોકાવારીમાં પણ વર એનો ટોટલ છે ઓગણસિત્તેર સિત્તેર પોઈન્ટ બાર વત્તા ઓગણત્રીસ પોઈન્ટ ઝીરો ચાર વત્તા એક પોઈન્ટ ચોર્યાસી એટલે સો ટકાવારી આવી જોઈએ નવ્વાણું પોઈન્ટ સમથિંગ આવે તો પણ તમે સો ટકાવારી છે લખી શકો એટલે કે જો તમારી ટકાવારી જે છે જે તે વર્ષની ટકાવારી પ્રમાણે તમે જે શોધ્યું છે એ સો એ સો ટકા આવે તો જ આન્સર છે એ સાચો ગણાશે બરાબર એ જ રીતે તમારે જવાબદારીઓ સાઈડ જે પ્રમાણે ફોર્મેટ છે એ પ્રમાણે ફોર્મેટમાં જે તે જવાબદારીઓ મૂકવાની છે અને જેમ મેં તમને ગણતરીની ટકાવારી કાઢતા શીખવાડ્યું છે એ પ્રમાણે કરવાનું છે જેમ કે જવાબદારીમાં પહેલું છે શેર મૂડી અને અનામત વિગત વર્ષ બે હજાર પાંચ અને છ રકમ ટકાવારી રકમ અને ટકાવારી બરાબર એમાં પહેલું હેડિંગ આવે એ શેર મૂડી શેર મૂડી છે વર્ષ બે હજાર પાંચમાં પાંચ લાખ છે અને વર્ષ બે હજાર છમાં છ લાખ પચાસ હજાર છે તો આમાં પણ વર્ષ બે હજાર પાંચમાં પાંચ લાખ છે તો પાંચ લાખ ભાંગ્યા નવ લાખ સાઠ હજાર જવાબદારી બાજુનો ટોટલ પણ વર્ષ બે હજાર પાંચનો કેટલો છે નવ લાખ સાઠ હજાર જ છે બંને બાજુ સરખો જ હોય બરાબર એટલે જવાબદારીમાં પણ ટકાવારી આ જ રીતે શોધવાની પાંચ લાખ ભાંગ્યા નવ લાખ સાઠ હજાર ગુણ્યા સો એટલે પહેલી ટકાવારી શું આવશે બાવન પોઈન્ટ ઝીરો આઠ એ જ રીતે વર્ષ બે હજાર છ માં છ લાખ પચાસ હજાર ભાંગ્યા દસ લાખ પંચ્યાસી હજાર ગુણ્યા સો એટલે કેટલું આવશે ઓગણસાઠ પોઈન્ટ ઝીરો પચાસ કે એકાવન સમથિંગ છે એ આવે છે એ જ રીતે સામાન્ય અનામતમાં દસ એક લાખ ગુણ્યા એક લાખ ભાંગ્યા નવ લાખ સાઠ હજાર ગુણ્યા ગુણ્યા સો એટલે કેટલું આવશે દસ પોઈન્ટ તેતાલીસ વર્ષ બે હજાર છમાં પણ એક લાખ ભાંગ્યા દસ લાખ પંચ્યાસી હજાર ગુણ્યા સો કરશો એટલે નવ પોઈન્ટ બાવીસ આવશે નફા નુકસાન ખાતું નફા નુકસાન ખાતું છે ઇક્વિટી શેર મૂડી છે પ્રેફરન્સ શેર મૂડી છે સામાન્ય અનામત છે આ બધી તમારી શેર મૂડી અને અનામતમાં આવે મૂડી અનામત છે એટલા માટે નફા નુકસાન ખાતું છે વર્ષ બે હજાર પાંચમાં પંચાવન હજાર વર્ષ બે હજાર છમાં પંચાણું હજાર ટકાવારી જે રીતે તમે શોધતા આવ્યા છો એમ જ શોધવાની છે પંચાવન હજાર ભાંગ્યા નવ લાખ સાઠ હજાર ગુણ્યા સો એટલે પાંચ પોઈન્ટ તોતેર આવશે એ જ રીતે વર્ષ બે હજાર છ માં પંચાણું હજાર ટોટલ છે દસ લાખ પંચ્યાસી હજાર ગુણ્યા સો આઠ પોઈન્ટ તોંતેર બાકી કોઈ હવે તમારી જે છે શેર મૂડી અનામતમાં કંઈ છે નહીં ઇક્વિટી શેર મૂડી જે છે એ સામાન્ય અનામતને નફા નુકસાન ખાતું એ ત્રણેય જે છે એ તમારી શેર શેરમૂડીની અનામત છે ડિબેન્ચર છે એ તમારી લાંબા ગાળાની લોન કહેવાય બરાબર તો ત્રણેયનો સરવાળો કરવાનો એટલે કુલ શેર મૂડી અને અનામત એટલે કે પચાસ પાંચ પચાસ પાંચ પાંચ લાખ વત્તા એક લાખ વત્તા પંચાવન હજાર એટલે કે છ લાખ પંચાવન હજાર ટકાવારીનો પણ ટોટલ એ જ રીતે કરવાનો થશે અહીંયા છ લાખ પચાસ હજાર વત્તા એક લાખ વત્તા પંચાણું હજાર એટલે કે આઠ લાખ પિસ્તાલીસ હજાર ટોટલ ટકાવારીનો પણ એ જ રીતે કરવાનો થાય એટલે જે પહેલું મળે છે એ આપણને આ મળે છે પછી આપણે જોઈએ લાંબા ગાળાની જવાબદારીઓમાં એક ડિવેન્ચર જ છે જેની વર્ષ બે હજાર પાંચની મૂલ્ય છે બે લાખ પચાસ હજાર અને વર્ષ બે હજાર છનું છે એક લાખ પચાસ હજાર તો બે લાખ પચાસ હજાર ભાંગ્યા નવ લાખ સાઠ હજાર ગુણ્યા સો એટલે છવ્વીસ પોઈન્ટ જીરો ચાર આવશે એ જ રીતે વર્ષ બે હજાર પાંચમાં એક લાખ પચાસ હજાર ભાંગ્યા એક લાખ પંચ્યાસી હજાર ગુણ્યા સો એટલે કેટલું આવશે તેર પોઈન્ટ બ્યાસી કુલ ટોટલ પણ એ જ આવશે જે તમારો ડિબેન્ચર અને એનો છે એ બરાબર ટકાવારીનો ઓકે હવે હવે ચાલુ જવાબદારીઓ ચાલુ જવાબદારીઓમાં હવે કઈ કઈ જવાબદારીઓ આવશે તો કે કરવેરાની જોગવાઈ લેણદારો અને દેવી હુંડી આ ત્રણેય તમારી ચાલુ જવાબદારીઓ છે જે તે વર્ષમાં જે તે આપી છે એ એઝ ઇટ ઇઝ રકમમાં લખવાની અને એના આધારેનું ટકાવારી મૂલ્ય શોધવાનું તો પેલું છે કરવેરાની જોગવાઈ વર્ષ બે હજાર પાંચમાં વીસ અને વર્ષ બે હજાર છમાં ચાલીસ તો વીસ હજાર ટકાવારી માટે વીસ હજાર ભાંગ્યા નવ લાખ સાઠ હજાર ગુણ્યા સો એટલે કેટલું આવશે બે પોઈન્ટ ઝીરો આઠ એ જ રીતે વર્ષ બે હજાર છનું કરીએ તો ચાલીસ હજાર ભાંગ્યા દસ લાખ પંચ્યાસી હજાર ગુણ્યા સો કેટલું આવશે ત્રણ પોઈન્ટ ઓગણસિત્તેર એ જ રીતે લેણદારો પચીસ હજાર ભાંગ્યા નવ લાખ સાઠ હજાર ગુણ્યા સો એટલે બે પોઈન્ટ સાઠ એ જ રીતે વર્ષ બે હજાર છમાં પાંત્રીસ હજાર ભાંગ્યા દસ લાખ પંચ્યાસી હજાર ગુણ્યા સો એટલે કેટલું આવશે ત્રણ પોઈન્ટ ત્રેવીસ દેવી હુંડી એ જ રીતે દસ હજાર ભાંગ્યા નવ લાખ સાઠ હજાર ગુણ્યા ચાર એ જ રીતે વર્ષ બે હજાર છ માટે પંદર હજાર બાંગ્યા દસ લાખ પંચ્યાસી હજાર ગુણ્યા સો એક પોઈન્ટ આડત્રીસ રાઈટ ઓકે હવે આનો સરવાળો કરવાનો થશે એટલે ટોટલ વીસ હજાર વત્તા પચીસ હજાર વત્તા દસ એટલે પંચાવન હજાર ટકાવારીનો પણ ટોટલ પાંચ પોઈન્ટ એ જ રીતે બે હજાર છ માટે ચાલીસ હજાર વત્તા પાંત્રીસ એ જ રીતે ટકાવારીનો ટોટલ બરાબર હવે કુલ જવાબદારીઓમાં પણ એ વત્તા બી વધતા સી એટલે કે એ કેટલું મળ્યું છે તો કે એ જે છે વર્ષ બે હજાર પાંચનું છ લાખ પંચાવન હજાર વત્તા બી બે લાખ પચાસ હજાર વત્તા સી પંચાવન હજાર ટોટલ આવવું જોઈએ નવ લાખ સાઠ હજાર જે તમારી જવાબદારી બાજુનો ટોટલ હોય તે અહીંયા પણ ટકાવારીનું પ્રમાણ સો ટકા જ આવવું જોઈએ સો ટકા આવે તો જ રકમ અનુસાર દાખલો છે એ તમારો સાચો છે એવું ગણાશે એટલે કે એનો ટોટલ છે અડસઠ પોઈન્ટ ત્રેવીસ બીનો ટોટલ છે વર્ષ બે હજાર પાંચનો ટકાવારીનો છવ્વીસ પોઈન્ટ ઝીરો ચાર વત્તા પાંચ પોઈન્ટ તોંતેર ઇઝ ટુ સો આવવા જોઈએ સો આવે તો જ આન્સર સાચો ગણાશે એ જ રીતે વર્ષ બે હજાર છ માટે આઠ લાખ પિસ્તાલીસ હજાર બી એક લાખ પચાસ હજાર સી નેવું હજાર એક લાખ દસ લાખ પંચ્યાસી હજાર ટકાવારીમાં પણ એ કેટલું છે તો કે સત્યાસી સત્્યોતેર પોઈન્ટ ચોર્યાસી વત્તા તેર પોઈન્ટ બ્યાસી બી વત્તા આઠ પોઈન્ટ ઓગણત્રીસ સી સો ટકા આવવું જોઈએ નવ્વાણું પોઈન્ટ સમથિંગ હોય તો પણ ચાલશે પણ અઠ્ઠાણું કે સત્તાણું હોય તો તમારો ટકાવારીની ગણતરી તમે ખોટી કરી છે એવું ગણાય બરાબર તો આ રીતે પાકા સરવૈયા અનુસાર જવાબદારી બાજુનું અને મિલકતો બાજુનું સામાન્ય માપપત્રક છે એની ગણતરી આ રીતે થાય છે ટકાવારીની ગણતરી પણ સાવ સરળ જ છે બંનેમાં એક સરખી જ છે રાઈટ તો પેલો જે સમ છે પાકા સરવૈયા અનુસાર સામાન્ય પત્રકે અહીંયા પૂરો થાય છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો સમ જોઈશું થેન્ક યુ